તો આજે આપણે ચેપ્ટર 14 પક્ષીઓ આવે પક્ષીઓ જાય જેમાં આવે છે સેશન 7 ઓકે તો આ ચેપ્ટર માં આપણે સિમ્પલ સરવાળા વધીવાળા સરવાળા સિમ્પલ બાદબાકી દસકાવાળી બાદબાકી કોયડા ઉકેલો જેમાં પણ સાદા સરવાળા અને વધીવાળા સરવાળા એ જ રીતે સાદી બાદબાકી અને દસકાવાળી બાદબાકી એમ બધા ટોપિક સમજી ગયા છીએ રાઈટ અને અલગ પ્રકારના ક્વેશ્ચન લાઈક એક્ઝામ્પલ લાસ્ટ સેશન 6 માં આપણે શીખી ગયા કે એક ઉસાની ડાયરીનો જાન્યુઆરી માસનો એક પેજ આપેલું હતું જેમાં પણ ડિટેલ્સ આપેલી હતી અને ડિટેલ્સ એટલે વિગત એ વિગતના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખેલા છે એટલે કે દાખલા ગણેલા છે રાઈટ પછી યસ નેક્સ્ટ ક્વેશ્ચન માં શું હતું ક્વેશ્ચન નંબર 11 માં યસ એમાં પણ એ જ રીતે હતું કે આપણને એક બાગના વૃક્ષોની સંખ્યા આપેલી હતી અને એ સંખ્યાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખેલા છે એટલે કે દાખલા ગણેલા છે રાઈટ તો આજે આપણે સેશન 7 માં ચાલો ગ્રુપ કાર્ય કરીએ જેનો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કરવાનો છે ઓકે તો તમે તમારી સ્વાધ્યાયમાંથી લઈ અને એમાંથી કાઉન્ટિંગ કરવાનું છે રાઈટ એટલે કે તમને એક ચિત્ર આપેલું છે પક્ષીઓનું જે તમે તમારી સ્વાધ્યાયમાંથીમાં જોઈ શકો છો અત્યારે ઓકે ચેપ્ટર નંબર 14 પક્ષીઓ આવે પક્ષીઓ જાય એમાં ચાલો ગ્રુપ કાર્ય કરીએ એનો ક્વેશ્ચન નંબર 1 ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો એટલે કે મેં તમને કીધું કે તમે સ્વાધ્યાયમાંથીમાં ચિત્ર જોઈ શકો છો જે તમને પક્ષીઓનો ચિત્ર આપેલું છે આખા પેજમાં રાઈટ તો હવે આપણે આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચિત્રમાં કુલ કેટલા પક્ષીઓ છે તો તમે પક્ષીઓ કાઉન્ટ કરી શકો છો ચલો સ્ટેપ તમારે બધા પક્ષીઓને કાઉન્ટ કરવાના છે ઓકે દીદી વિલ ગીવ યુ 1 મિનિટ જ્યારે તમે કાઉન્ટ કરો છો ત્યારે તમે પેન્સિલથી એ પક્ષીમાં ડોટ કરી શકો છો કે જેથી એ પક્ષી છે સેકન્ડ ટાઈમ કાઉન્ટ ના થઈ શકે રાઈટ ઓકે તો આઈ હોપ કે તમે લોકો એ કાઉન્ટિંગ કરી જ લીધું હશે રાઈટ તો લાઈક એક્ઝામ્પલ હું અહીંયા એ સંખ્યા લખું છું 25 એટલે કે તમે પક્ષી જે કાઉન્ટ કરેલા છે 25 હશે તો અહીં આન્સર લખું છું 25 કે ચિત્રમાં 25 પક્ષીઓ આપેલા છે તો હવે જે આપણે આન્સર લખેલો છે એના આધારે જ બીજા પ્રશ્નના જવાબ પણ લખવાના છે ઓકે તો તમે જે કાઉન્ટ કરેલા છે એ અંક તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં લખવાનો છે જેટલા પક્ષીઓ આપેલા છે એ આન્સર તમારે અહીં લખવાનો છે રાઈટ તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક તળાવમાંથી અને બાજુના ગામમાંથી નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડીને આવ્યા હવે કુલ કેટલા પક્ષીઓ થયા તો આપણને આગળના ચિત્રમાં 25 પક્ષીઓ આપેલા છે અને એક તળાવમાંથી અને બાજુના ગામમાંથી નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડીને આવી તો હવે કુલ કેટલા પક્ષીઓ થાય એટલે કે 25 ઓલરેડી હતા અને આટલા પક્ષીઓ આવી ગયા છે તો હવે કુલ કેટલા પક્ષીઓ થાય તો આપણે કઈ રીતે કાઉન્ટ કરી શકીએ જેમાં આપણે એક અંકને માઇન્ડમાં રાખતા એ જ રીતે 25 ને આપણે માઇન્ડમાં રાખે રાઈટ એટલે કે 25 પછીના અંકથી જ આપણે પક્ષીઓને કાઉન્ટ કરી શકીએ અધરવાઇઝ આ પક્ષીઓને કાઉન્ટ કરી જેટલા પણ થાય છે એનો અને 25 અંકનો સરવાળો કરીએ તો પણ આપણને આન્સર મળી જાય છે તો આજે આપણે એ બંને રીતે ટ્રાય કરવાની છે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 25 પક્ષીઓ રેડી છે તો 25 પછીથી સ્ટાર્ટ કરીએ કેમ કે આપણને અહીં જુદા જુદા પક્ષીઓ આપેલા છે તો હવે આપણે કાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ ક્યારથી કરવાનું 25 પછીથી કેમ કે 25 ઓલરેડી આપેલા છે ઓકે તો 25 પછી 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 એટલે કે કુલ 41 પક્ષીઓ થાય હવે આપણે બીજી રીતે પણ કાઉન્ટ કરીએ એ કઈ રીતે કે પહેલા આપણે પક્ષીઓને કાઉન્ટ કરવાના એ જેટલા થાય છે એને 25 માં
ઉમેરી દેવાનો. તો હવે આપણે એ રીતે પણ કાઉન્ટિંગ કરીએ. ઓકે, એમાં આપણે અહીં નીચે ડોટ કરવાના છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. તો અહીં સોળ પક્ષીઓ આપેલા છે, રાઈટ? અને પક્ષી કેટલા હતા પહેલેથી? 25. તો હવે આપણે 16 અને 25નો સરવાળો કરવાનો. તો 6ને માઇન્ડમાં રાખી અને 5 ફિંગર અપ કરીએ. તો આપણે એક હાથના 5 ફિંગર હોય છે, રાઈટ? એટલે 5 આંગળી આપણે અપ કરી લીધી છે. 6ને માઇન્ડમાં રાખેલા છે. તો 6 પછી 7, 8, 9, 10, 11. તો 11માં 1 અહીં લખીએ અને વધી તરીકે ઉપર. હવે આપણે અગેના ત્રણેય અંકોનો સરવાળો કરવાનો છે, એટલે કે 1ને 1 2. હવે 1-2ના માઇન્ડમાં રાખી 2 ફિંગર અપ, એટલે 2 પછી 3 4. તો અહીં આપણે 4 લખીએ એટલે આન્સર આવે છે 41. તો આઈ હોપ કે તમને આ બંને રીત સમજાઈ જ ગઈ હશે છે. અને આપણે એક વાર રીકેપ કરીએ કે અહીં આપણે કહેલું છે કે એક તળાવમાંથી અને બાજુના ગામમાંથી નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડીને આવ્યા. તો કુલ કેટલા પક્ષીઓ થયા? તો આપણે એ રીતે પણ કાઉન્ટિંગ કરી શકીએ કે જે ઓલરેડી આપણે 25 પક્ષીઓ આપેલા છે. તો 25 પછીના અંકથી આપણે 1-1 પક્ષીને કાઉન્ટ કરી શકીએ, જેમ આપણે પહેલા કરેલું, રાઈટ? 26, 27. તો 41 પક્ષીઓ થયા છે. અને બીજી એ રીતે પણ કરી શકીએ કે આપણે બધા પક્ષીને કાઉન્ટ કરી અને અહીં લખ્યું તો 16 આવે છે, રાઈટ? અને એ 16માં આપણે 25ને ઉમેરી દઈએ તો પણ આન્સર 41 આવે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એટલે કે થર્ડ ક્વેશ્ચન. એક સવારે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા, હવે કેટલા પક્ષીઓ બાકી રહ્યા? તો છેલ્લે 41 પક્ષીઓ થયા હતા, તો એમાંથી નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા, તો હવે કેટલા પક્ષીઓ બાકી રહ્યા? તો હવે શું કરવાનું? 41 પક્ષીઓ હતા, એમાંથી આટલા પક્ષીઓ ઉડી ગયા. હવે કઈ વસ્તુ છે એ વહી જાય છે, પૂરી થઈ જાય છે, ખાઈ જાય છે, આપણે કોકને આપી દઈએ છીએ, તો આપણે શું કરવાનું હોય છે? બાદબાકી. કેટલા બાકી રહ્યા એમ પણ આ તો આપણે શું કરવાનું? બાદબાકી. કઈ રીતે બાદબાકી કરવાની? 41માંથી અહીં જે પક્ષીઓ આપેલા છે એટલા પક્ષીઓને બાદ કરવાના, કે જેથી આપણને ખ્યાલ આવે કે કેટલા પક્ષીઓ બાકી રહ્યા. તો પહેલા આપણે શું કરવાનું? યસ, આપેલ પક્ષીઓને કાઉન્ટ કરવાનું કે કેટલા પક્ષીઓ ઉડી ગયા છે, અને પછી એને 41માંથી બાદ કરીએ. ઓકે, તો હવે આપણે કાઉન્ટ કરીએ કે કેટલા પક્ષીઓ ઉડી ગયા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. યસ, આન્સર આવે છે 24. એટલે કે એક સવારે 24 પક્ષીઓ ઉડી ગયા. એટલે હવે આપણે શું કરવાનું? 41માંથી 24ને બાદ કરવાના. તો હવે એનું કાઉન્ટિંગ આપણે અહીં કરીએ. 41-24, કેમ કે એક સવારે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા. કેટલામાંથી? તો કે છેલ્લે કેટલા હતા? 41. તો 41માંથી આટલા પક્ષીઓ એટલે કે 24 પક્ષીઓ ઉડી ગયા. તો હવે આપણે એની બાદબાકી કરીએ. તો 1માંથી 4 જાય ન જાય, કેમ કે 1 એ નાની સંખ્યા છે 4 કરતાં. તો 1ની ઉપર આપણે શું લઈએ? 10 કો, અને એ 10માં આપણે 1 અંકને ઉમેરી દેવાનો, એટલે કે 10 ને 1 11. તો અહીંયા આપણે 11 લખીએ, અને અહીં 10 કો લીધો છે એટલે એની બાજુની રકમમાંથી 1 અંકને બાદ કરવાનો, એટલે 4માંથી 1 બાદ કરવાનો. 4 એમાંથી 1 બાદ કરીએ 1, તો આન્સર આવે છે 1, 2, 3. તો અહીંયા આપણે 3 લખીએ. હવે આપણે 11માંથી 4 અને 3માંથી 2 બાદ કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 11માંથી 4ને બાદ કરીએ. 1, 2, 3.
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એમાંથી ચાર અંકને બાદ કરીએ એક બે ત્રણ ચાર આન્સર આવે છે ને કાઉન્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીંયા આપણે સાત લખીએ હવે ત્રણમાંથી બે બાદ કરવાના છે તો ત્રણમાંથી એક બે બાદ કરીએ તો આન્સર આવે છે એક તો અહીંયા આપણે એક લખીએ તો આન્સર આવે છે સત્તર કે એક સવારે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા હવે સત્તર પક્ષીઓ બાકી રહ્યા તો અહીંયા આપણે આન્સર લખીએ સત્તર આપણે લાસ્ટ ટોટલ 41 પક્ષીઓ હતા એમાંથી નીચે દર્શાવ્યા મુજબના એટલે કે 24 પક્ષીઓ ઉડી ગયા તો હવે 17 પક્ષીઓ વધે છે તો તમારી સ્વાધ્યાય પોથીમાં હજી પણ એક લાસ્ટ ક્વેશ્ચન પૂછેલો છે ફોર્થ ક્વેશ્ચન કે બીજી સવારે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ પણ ઉડી ગયા તો હવે કેટલા પક્ષીઓ બાકી રહ્યા તો લાસ્ટ કેટલા હતા આપણી પાસે 17 પક્ષીઓ છે તો 17 માંથી હજી તમને ચોથા ક્વેશ્ચનમાં પણ કહેલું છે કે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા તો લાઈક એક્ઝામ્પલ અહીંયા નીચે તમને 16 પક્ષીઓ આપેલા છે તો 17 માંથી 16 બાદ કરીએ તો આન્સર આવે 1 ઓકે તો આ રીતે ફોર્થ ક્વેશ્ચન છે તમારે સાથે કમ્પ્લીટ કરવાનો છે ઓકે તો આઈ હોપ કે ચાલો ગ્રુપ કાર્ય કરીએ નો ક્વેશ્ચન નંબર 1 તમને સમજાય જ ગયો હશે જે આપણે ડિટેલ્સમાં સમજી ગયા છીએ ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે દાખલા ગણો જેમાં તમને રકમ આપેલી છે રાઈટ અને એ રકમને રીડ કરી અને આપણે જોવાનું છે કે તેમાં સરવાળો આવે છે કે બાદબાકી ઓકે ને પછી આપણે દાખલા ગણવાના છે તો ફર્સ્ટ જોઈએ મીના પાસે 46 બંગડીઓ છે નીમા પાસે 64 બંગડીઓ છે તો કોની પાસે વધારે બંગડીઓ છે કેટલી હવે આમાં બે ગર્લ છે બંને પાસે બંગડીઓ છે એક પાસે 46 બંગડી છે એટલે કે મીના પાસે 46 બંગડી અને નીમા પાસે 64 બંગડીઓ છે તો કોની પાસે વધારે બંગડીઓ છે અને કેટલી તો કોની પાસે વધારે બંગડીઓ છે એ આપણને સંખ્યા જોઈને જ ખ્યાલ આવે કેમ કે હવે આપણને કઈ સંખ્યા નાની છે ને કઈ સંખ્યા મોટી છે એ ખ્યાલ છે રાઈટ આપણે બે રકમ જોઈ અને અંદાજ કરી શકે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની છે જે સંખ્યા પહેલા આવે છે નાની સંખ્યા અને જે પછી આવે બંનેમાંથી એ મોટી સંખ્યા તો અહીં 46 અને 64 છે એટલે કે પહેલા જાંબલી લાઈન આવે અને પછી જ છની લાઈન આવે તો પછી છની લાઈન આવે છે એટલે 64 એ મોટી સંખ્યા છે એટલે કે વધારે બંગડીઓ નીમા પાસે છે અને ઓછી બંગડીઓ મીના પાસે છે તો કેટલી ઓછી છે એ આપણને કઈ રીતે યાદ ખ્યાલ આવે કેટલી ઓછી છે અને કેટલી વધારે છે રાઈટ તો અહીં આપણે પૂછેલું છે કે કોની પાસે વધારે બંગડીઓ છે તો આપણને ખ્યાલ છે કે નીમા પાસે વધારે બંગડીઓ છે 64 તો હવે આપણે નીમા પાસે જે 64 બંગડીઓ છે એમાંથી મીનાની પાસે જે 46 બંગડીઓ છે એને શું કરી દઈએ બાદ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે નીમા પાસે કેટલી વધારે બંગડીઓ છે રાઈટ મીના પાસે જે બંગડી છે એમાંથી બાદ કરી દેવાની કેમ કે એટલી તો ઓલરેડી નીમા પાસે પણ હશે અને પછી જે વધે છે જે આન્સર આવે છે એટલી બંગડી નીમા પાસે વધારે છે તો હવે આપણે આપણને ખ્યાલ જ છે કે 64 એ મોટી મોટી સંખ્યા છે એટલે કે નીમા પાસે જ વધારે બંગડીઓ છે એટલે આપણે 64 માંથી મીના પાસે જે 46 બંગડી છે ને બાદ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે નીમા પાસે કેટલી બંગડીઓ વધારે છે તો હવે આપણે બાદબાકી કરીએ એ પહેલા જે પરિકેપ કરીએ કે મીના પાસે 46 બંગડી છે જ્યારે નીમા પાસે 64 બંગડી છે તો આપણને સંખ્યા જોઈને જ ખ્યાલ આવે કે નીમા પાસે વધારે બંગડી છે પરંતુ કેટલી વધારે બંગડી છે એ પણ આપણે જોવાનું છે એટલા માટે આપણે નીમાની બંગડીમાંથી મીના પાસે જેટલી બંગડી છે એને બાદ કરીએ કેમ કે એટલી તો નીમા પાસે પણ હોવી જોઈએ પણ એનાથી એક્સ્ટ્રા કેટલી છે આપણને બાદબાકી કરીને ખ્યાલ આવે તો આપણે 4માંથી 6 બાદ કરવાના પરંતુ 4માંથી 6 બાદ ના થઈ શકે કે કેમ કે 4 એ નાની સંખ્યા છે 6 કરતાં એટલે 4 ઉપર આપણે
10 તો લઈએ અને એ 10 માં આપણે 4 ને ઉમેરી દઈએ તો 10 પછી 11 12 13 14 તો અહીંયા આપણે 14 લખીએ અને 6 માંથી એક અંકને બાદ કરીએ 6 એમાંથી એક અંકને બાદ કરીએ તો આન્સર 5 આવે છે તો અહીં આપણે 5 લખીએ હવે આપણે 14 માંથી 6 અને 5 માંથી 4 બાદ કરવાના તો પહેલા આપણે 14 માંથી 6 ને બાદ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 હવે 14 માંથી 6 ને બાદ કરીએ 1 2 3 4 5 6 હવે જે આન્સર છે તેને કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 તો અહીં આપણે 8 લખીએ તો હવે આપણે 5 માંથી 4 બાદ કરવાના છે 5 ઓકે એમાંથી 4 બાદ કરીએ 1 2 3 4 તો આન્સર આવે છે 1 ઓકે એટલે કે નીમા પાસે 18 બંગડીઓ વધારે છે એટલે 64 માંથી આપણે 46 ને બાદ કરેલા છે તો અહીં આપણે 3 ડોટ કરીને લખીએ કે નીમા પાસે 18 બંગડીઓ વધારે છે ઓકે તો આઈ હોપ કે તમને ફર્સ્ટ જે દાખલો આપણે કાઉન્ટ કરેલો છે સમજાય જ ગયો હશે તો હવે આપણે એ જ રીતે નેક્સ્ટ જોઈએ ઓકે તમારી સ્વાધ્યાય પોથી મારી રીતે 3 દાખલા આપેલા છે રાઈટ જેમાંથી લાસ્ટ તમારે જાતે ગણવાનો છે તો નેક્સ્ટ છે સુનિલભાઈ 50 વર્ષના છે તેમની પુત્રીની ઉંમર 22 વર્ષની છે તો સુનિલભાઈ તેમની પુત્રી કરતા કેટલા વર્ષ મોટા છે હવે અહીં સુનિલભાઈ છે 50 વર્ષના છે અને એની પુત્રીની ઉંમર 22 વર્ષની છે તો સુનિલભાઈ કેટલા વર્ષ એના પુત્રીથી મોટા છે તો આપણે શું કરવાનું સિમ્પલ 50 માંથી 22 બાદ કરવાના એટલે આપણને ખ્યાલ આવે કે સુનિલભાઈ એની પુત્રી કરતા કેટલા વર્ષ મોટા છે તો અહીં આપણે 50 માઈનસ 22 તો 0 માંથી 2 બાદ ન થઈ શકે એટલે શૂન્ય ઉપર 10 કો લેવાનો અને બાજુની રકમમાંથી એક અંકને બાદ એટલે 5 માંથી આપણે એક અંક બાદ કરીએ 1 તો આન્સર આવે છે 1 2 3 4 તો અહીં આપણે 4 લખીએ હવે આપણે 10 માંથી 2 અને 4 માંથી 2 બાદ કરવાના તો પહેલા આપણે 10 માંથી 2 બાદ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 હવે આપણે 10 માંથી 2 બાદ કરીએ 1 2 હવે આન્સર છે તેને કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 તો અહીં આપણે 8 લખીએ અને હવે આપણે 4 માંથી 2 બાદ કરવાના 1 2 તો આન્સર આવે છે 1 2 4 માંથી 2 બાદ કરીએ તો આન્સર 2 જ આવે તો સુનિલભાઈ તેમની પુત્રી કરતા 28 વર્ષ મોટા છે તો અહીં આપણે સેન્ટેન્સ લખીએ એ જ રીતે રાઈટ સુનિલભાઈ તેમની પુત્રી કરતા 28 વર્ષ મોટા છે ઓકે તો જ્યારે તમને એક્ઝામમાં આ રીતે દાખલા પૂછાય છે તો એમાં આ રીતે વાક્ય લખવું ખૂબ જ ફરજિયાત છે તમારી બાજુમાં લખી શકો તો પણ ચાલે પરંતુ લાસ્ટમાં આ રીતે સેન્ટેન્સ લખવું જરૂરી છે જેનો હાફ માર્ક હોય છે એટલે કે અડધો માર્ક હોય છે જો તમે એ વાક્ય ના લખો તો તમને માર્ક્સ મળે નહીં બાજુમાં પણ તમે લખો કે 50 વર્ષ છે સુનિલભાઈની ઉંમર છે 22 વર્ષ છે એની પુત્રીની ઉંમર છે લાસ્ટમાં લખો કે એના પિતા આટલા વર્ષ મોટા છે 28 વર્ષ પરંતુ લાસ્ટમાં લખવું ખૂબ જ જરૂરી છે ઓકે તો આજે આપણે ચેપ્ટર 40 પક્ષીઓ આવે પક્ષીઓ જાય એના સેશન 7 માં ચાલો ગૃહકાર્ય કરીએ જેનો પ્રશ્ન નંબર 1 અને 2 બંને કમ્પ્લીટ કરે છે તો
તમારી સાથે પોથીમાં ચાલો ગૃહ કાર્ય કરીએ ચેપ્ટર નંબર 14 માં એનો ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ને કમ્પ્લીટ કરવાના છે ઓકે અને હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એટલે કે સેશન 8 માં છે લાસ્ટ ક્વેશ્ચન બાકી છે 3 રાઈટ ક્વેશ્ચન નંબર 3 એને પણ કમ્પ્લીટ કરવાનો છે તો હવે આજે આપણે સેશન 7 ને અહીં કમ્પ્લીટ કરીએ છે આઈ હોપ કે તમને આજના બંને ક્વેશ્ચન સમજાય જ ગયા હશે બાય ટેક કેર થેન્ક યુ